गुड मॉर्निंग फ्रेंड्स। सौ प्रथम आज सैटरडे बदा तमे जोड़ाया छो तो आज चौक्स आपणे करियर रिलेटेड बात करीशु। एनजे चेरिटेबल ट्रस्ट तरफ थी हूँ नीरज चौकसी तमने बदाने खूब खूब आवकारु छु। तमारी एग्जाम पती गई हशे, कदाच कोई स्टूडेंट नी बाकी हशे, तो ऑल द बेस्ट। अने जे तमे मेहनत करी छे ए बदल खूब खूब अभिनंदन। आजे आपणे जे चर्चा करवाना छे ए चर्चा कैरियर रिलेटेड, पर्टिक्युलरली 12 नी जनरल स्ट्रीम एटले के कॉमर्स के आर्ट्स ना जे स्टूडेंट्स हशे ए लोको कई कई कारकिर्दीओ में जई शके एनी थोड़ी आपणे आजे चर्चा करवानो प्रयत्न करशुं। बराबर छे? तो हूँ एक स्क्रीन शेर करी रह्यो छुं। आ स्क्रीन पर बधी जुदी जुदी कैरियर रिलेटेड नी माहिती हशे। आजे कोई कैरियर सिलेक्ट करवी खूब जरूरी छे, एना विशे माहिती मेळवी खूब जरूरी छे। डिसिशन लेता पहला आपणे जो जाणता होईए के केटला ऑप्शन्स अवेलेबल छे અને આપણા માટે કયું ઓપ્શન એપ્રોપ્રિએટ છે, તો એના માટે થોડી મહેનત કરવી જરૂરી છે। ને જો તમને તમારી ગમતી કારકિર્દી મળે તો તમે સક્સેસફુલ થઈ શકો, કારણ કે બધી જ કેરિયરો સારી। આપણા માટે કઈ કેરિયર સુટેબલ છે, આપણે કઈ ટાઈપનું વર્ક ગમે છે, એ જો આપણે જેટલું બને એટલું જલ્દી જાણી શકીએ અને સમજી શકીએ તો આપણું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ રહે। અને એનજે ચેરિટેબલ ટ્રસ્ટ શૈક્ષણિક ક્ષેત્રમાં ઘણું બધું કાર્ય કરી રહ્યું છે અને પર્ટિક્યુલરલી કરિયર સાઈડે પણ એક આપણો ફોકસ છે। તો હું વધારે બોલ્યા વગર આ પ્રેઝન્ટેશન ચાલુ કરું છું। મારી સ્ક્રીન તમને દેખાતી હશે। કરિયર ઓપ્શન્સની આપણે વાત કરીએ જનરલ સ્ટ્રીમના છોકરા સ્ટુડન્ટ્સના માટે, તો તમે કોમર્સમાં કરિયર બનાવી શકો, મેનેજમેન્ટમાં કેરિયર બનાવી શકો, લોમાં કેરિયર બનાવી શકો, એજ્યુકેશનમાં કરિયર બનાવી શકો, લેંગ્વેજ પણ આજે ખૂબ લેંગ્વેજમાં ઓપોર્ચ્યુનિટીઝ છે, મીડિયા અને કોમ્યુનિકેશનમાં કરિયર બની શકે, ડિઝાઇનિંગ અને આઈટીમાં પણ અમુક કેરિયર ઓપ્શન્સ અવેલેબલ છે કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ્સ માટે પણ, અને આર્ટ્સમાં કેરિયર બનાવાય, ડિફેન્સમાં જઈ શકાય અને સિવિલ સર્વિસીસનો પણ ઓપ્શન અવેલેબલ છે। તો આ બધી માહિતી આપણી પાસે જ્યારે હોય અને આમાં કયા કયા કોર્સિસ અવેલેબલ છે એની જો આપણે માહિતી મેળવવી હોય અને કોઈક એક જગ્યાએથી જો આપણને માહિતી મળે તો કદાચ એમાં ખૂબ આપણને આપણે સારી રીતે કરી શકીએ અને વધારે જાણી શકીએ। તો એના માટે અમે અમારું એક વેબસાઇટ બનાવી છે એનજે ચેરિટેબલ ટ્રસ્ટ। હું એનજે ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઇટ પર લોગિન કરી રહ્યો છું અત્યારે, અને આ મેં ડેસ્કમાં ઓલરેડી હું ડેસ્કમાં આવી ગયો। તમે જો ઓલરેડી એનજે ચેરિટેબલ ટ્રસ્ટમાં મેમ્બર હશો કે તમારું લોગિન હશે તો તમે લોગિન કરી શકો છો, અને લોગિન કર્યા પછી તમે અહીંયા એક કેરિયર નામનું તમને ટેબ દેખાતું હશે, કેરિયર પર ન્યૂ લખ્યું છે। તો આ કરિયરની અંદર અમે લોકોએ બધી જ ગુજરાતની યુનિવર્સિટીઓ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ જે છે એ વિશેના જે કોર્સિસ છે યુનિવર્સિટીના કોલેજીસના, અમુક સર્ટિફિકેટ કોર્સિસ પણ છે, તો ઓલમોસ્ટ 184 યુનિવર્સિટીનો ડેટા, મોર દેન 2000 ડિફરન્ટ કોર્સિસ આમાં અવેલેબલ છે। એટલે કે આપણે જો આમાં સર્ચ કરવા માંગતો હોઈએ તો બધી જ માહિતી આ ટૂલ વાપરીને મળી શકે। ફોર એક્ઝામ્પલ અહીંયા બ્રોડ ક્લાસિફિકેશન લખ્યું છે, બ્રોડ ક્લાસિફિકેશન પર હું અહીંયા પહેલા જાઉં છું અને એમાંથી સપોઝ મને માની લો કે કોમર્સની અંદર ઇન્ટરેસ્ટ છે તો કોમર્સમાં જાત જાતના કોર્સિસ આવી ગયા। હવે કોમર્સમાં પણ કયા કયા કોર્સિસ આવી શકે તો હું અહીંયા ક્લાસિફિકેશનમાં જાઉં છું તો મને ખ્યાલ આવે કે અકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ, અકાઉન્ટિંગ ફક્ત, અને ખૂબ હવે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં કોઈને ઇન્ટરેસ્ટ હોય તો હું બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ અહીંયા સિલેક્ટ કરું છું તો મને ખ્યાલ આવે છે કે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ માટે
ના જે કોર્સિસ છે, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇન બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને વિલ, તો એ આ ગુજરાત ટેકનોલોજીકલ જીટીયુમાં આ પર્ટિક્યુલર જે સીકે શાહ કોલેજ છે વડોદરામાં, એમાં તમને આ મળી શકે. એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે HSC TEL પ્લસ ટુ કોમર્સ. સિમિલરલી બીજી યુનિવર્સિટીઝમાં પણ આ રીતના કોર્સિસ અવેલેબલ છે, ડિપ્લોમા કોર્સ અવેલેબલ છે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં. તો તમે ઘણી બધી આ રીતની સર્ચ આ રીતે આમાં કરી શકો. તમે મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે સર્ચ કરી શકો કે ભાઈ મારું 10+2 કોમર્સ છે તો મારા માટે કયા કયા કોર્સિસ અવેલેબલ છે. તો એનાથી પણ તમને બેચલરના બધા જ કોર્સ અહીંયા જોવા મળે. તમે કોઈ અંડર ગ્રેજ્યુએટ કોર્સ જોવા માંગતા હો, અંડર ગ્રેજ્યુએટ એટલે ગ્રેજ્યુએશન, તો એ તમને જોવા મળે. તમે કોઈ સર્ટિફિકેટ કે ડિપ્લોમા કોર્સ જોવા માંગતા હો તો એ પણ તમને અહીંથી ચોક્કસ મળી શકે. હું અહીંયાથી મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા કાઢી નાખીશ અને હું અહીંયા ફક્ત સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સિસ મૂકીશ, તો સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સિસ પણ બધા જ અહીંયા અવેલેબલ થઈ જાય. અને એમાં જે એલિજિબિલિટી છે, ઘણી માં SSC એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ હોય છે, તો SSC ના પણ જે સ્ટુડન્ટ્સ હોય તે પણ આમાં આ સર્ચ કરી શકે. તો આ રીતની આપણે એક આમાં સુવિધા બનાવી છે. તમે યુનિવર્સિટી પર પણ સર્ચ કરી શકો કે ભાઈ કોઈને ફક્ત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સમાં જવું છે તો તમને એ ટાઈપની યુનિવર્સિટીઝ પણ મળી શકે. IIM અમદાવાદ છે, IIM કોઝાઇકોડે છે. આમાં જે પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે તે આની અંદર ઓલરેડી ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગના તમને આમાં આપણને જોવા મળી રહ્યા છે. કારણ કે આપણે અહીંયા સિલેક્શન જે કર્યું હતું તે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં કર્યું હતું, એટલા માટે તમને આ પર્ટિક્યુલર પ્રોગ્રામ કોમર્સમાં કર્યું હતું એટલે આ પર્ટિક્યુલર પ્રોગ્રામ તમને જોવા મળે. જો હું આ કોમર્સ કાઢી નાખીશ તો બીજા બધા પ્રોગ્રામ્સ પણ તમને અહીંયા જોવા મળશે. આ ટૂલ બહુ સરળ છે, તમે તમારી રીતે અને આનો ઉપયોગ કરી શકો છો. કોલેજ પર, લોકેશન પર, તમારે સુરતમાં જ રહેવું હોય, સુરતમાં સર્ચ કરવું હોય તો બધી જ જાતના પ્રોગ્રામ્સ આની અંદર અવેલેબલ છે, બધી જ જાતની સર્ચ અવેલેબલ છે અને ખૂબ સરળ આ તમે આમાંથી તમે કરી શકો છો. તો હવે હું ફરીથી આ ટૂલની હવે વધારે વાત નથી કરતો. આ તમે ટૂલ જાતે એક્સપ્લોર કરજો, તમે જાતે આમાં સર્ચ કરવાનો પ્રયત્ન કરજો અને તમને ખૂબ મજા આવશે. પણ હું બ્રોડ કેરિયર વિશેની અત્યારે વાત કરીશ. કેરિયરની મેં ઓલરેડી આ બધા ઓપ્શન્સની વાત કરી તમને. કોઈ એક પ્રેઝન્ટેશનની અંદર બધા કેરિયર ઓપ્શન કવર થાય એવું શક્ય નથી, પણ જે મેઇન કેરિયર ઓપ્શન્સ છે એમાં મેં થોડો પ્રયત્ન કર્યો છે કે એની તમને આજે હું માહિતી આપું. અને પછી જે તમારા ક્વેશ્ચન્સ હોય તે તમે ક્વેશ્ચન બોક્સની અંદર ક્વેશ્ચન્સ નાખી શકો છો, તો તે વખતે આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર લઈ શકશું. અને એ પછી પણ તમને કોઈ ચર્ચા કરવી હોય, કોઈ ક્વેશ્ચન હોય, કેરિયર રિલેટેડની માહિતી જોઈતી હોય તો તમે NJ ચેરિટેબલ ટ્રસ્ટને કોન્ટેક્ટ કરી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ્સ તમને આપવામાં આવશે અને એમાં તમે તમારી સ્કૂલમાં તમારા ટીચર્સને કહેશો તો પણ NJ ચેરિટેબલ ટ્રસ્ટ વિશે તમને તમારા કોન્ટેક્ટ નંબર્સ મળી જશે અને આપણે તમારી સ્પેસિફિક કેરિયર રિલેટેડ પણ ચર્ચા કરી શકશું. તો હવે હું આગળ જાઉં છું. તો કોમર્સની પહેલા આપણે વાત કરીએ કે 12th કોમર્સમાં જેને લીધું છે એ લોકોના માટે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ સિમ્પલ, આ બધાને જ ખ્યાલ હશે. બીકોમ, BBA કે BCA તમે કરી શકો. બીકોમ BBA ની અંદર પણ તમને ચોઇસ મળે, તમારે એકાઉન્ટિંગમાં જવું છે, બેન્કિંગમાં જવું છે, સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં જવું છે, આ બધા જ ઓપ્શન્સ આપણા ટૂલ પર તમને જોવા મળશે. રાઈટ, આગળ વધું છું. પ્રોફેશનલ કોર્સિસની આપણે વાત કરીએ તો પ્રોફેશનલ કોર્સિસની અંદર CA એટલે કે આજે ચાર્ટેડ એકાઉન્ટન્સીનો કોર્સ છે. ચાર્ટેડ એકાઉન્ટન્ટ બધાને ખ્યાલ છે, ચાર્ટેડ એકાઉન્ટન્ટ થવું હોય તો ઇવન બીકોમ કરવાની જરૂર નથી. તમે 12th કોમર્સ કર્યા પછી CA નું એપ્લિકેશન કરી શકો છો અને એની ફાઉન્ડેશનની એક્ઝામ ક્લિયર કરવાની હોય અને પછી ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એક્ઝામિનેશન આવે છે. એ જ રીતે CS નો કોર્સ છે જે કંપની સેક્રેટરી, આની અંદર કંપની લો ભણાવવામાં આવે છે. આમાં કંપની લોના એક્સપર્ટ થાય, જે કંપનીઓ આજે કાર્યરત છે, બધી કંપનીઓ રજિસ્ટર ઓફિસની અંદર રજિસ્ટ્રારની ઓફિસમાં રજિસ્ટર થતી હોય છે,
ઘણી બધી એમાં પ્રોસિજર્સ હોય છે, એના નિયમો છે, કંપનીઓ જે વર્કિંગ કરતી હોય છે તો એના નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે, તો એ વિશે એના કાયદાઓ વિશે તમે આ પર્ટિક્યુલર કોર્સમાં ભણો છો, અને તમે જો એ ક્વોલિફાય થાવ તો તમે એના નિષ્ણાંત થાવ છો. એ જ રીતે કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટિંગ છે, CMA છે, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ છે, આ બધા પ્રોફેશનલ કોર્સિસ છે. CFA છે, ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, આમાં સિક્યોરિટીઝ માર્કેટમાં શેર્સમાં સિક્યોરિટીઝની અંદર રિસર્ચ કરવું હોય તો એના માટેનો આ કોર્સ છે. આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં તમે પણ કોર્સ કરી શકો. ફાઇનાન્શિયલ રિસ્ક મેનેજમેન્ટનો તમે કોર્સ કરી શકો, અને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પણ તમે બની શકો, કે વેલ્થ મેનેજમેન્ટનો બિઝનેસ પણ તમે કરી શકો. તો એના રિલેટેડના પણ પ્રોફેશનલ કોર્સિસ આવે છે. જો આ બધી વસ્તુઓમાં તમને રસ પડતો હોય તો આમાં તમે વધારે અભ્યાસ કરી શકો, કે આની માટે શું તૈયારી કરવાની હોય, શું ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા છે. જનરલી 12th કોમર્સ પછી આ બધી જ વસ્તુ તમારા માટે અવેલેબલ થઈ શકે. રાઈટ, આગળ ચાલુ છું. લોની આપણે વાત કરીએ તો લોમાં ઘણા ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે. ઇન્ટિગ્રેટેડ એટલે કે BSc અને બીકોમ અને MCOM સાથે થાય, એટલે કે BA, BBA અને LLB તમારું જોડે થાય. તમને BBA ની અંદર બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું પણ નોલેજ મળે અને એની સાથે રેલેવન્ટ લોનું પણ નોલેજ મળે. તો એવા ઘણા કોર્સિસ છે. BA LLB તમે કરી શકો, BA સાથે LLB કરી શકો, કે BCOM સાથે પણ તમે LLB કરી શકો. એટલે આ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઘણી બધી યુનિવર્સિટીઓ ઓફર કરતી હોય છે. એના માટે કદાચ એક્ઝામિનેશન આપવી પડે, ક્લેટ આપવી પડે, કોમન લો એડમિશન ટેસ્ટ, એના માર્ક દ્વારા, એના ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા દ્વારા તમે આ બધા પ્રોગ્રામની અંદર એડમિશન મેળવી શકો. લોની વધારે હું વાત કરું તો લો એક ખૂબ સ્પેશિયલાઇઝ્ડ વિષય થઈ ગયો છે. લોમાં પણ હવે જુદી જુદી જાતના લોના નિષ્ણાંતો આવી ગયા છે, જેમ કે સાયબર લો. આજે આપણને ખબર જ છે કે ઇન્ટરનેટ પર બધી જ વસ્તુઓ થઈ રહી છે, સાયબર ક્રાઇમ વધી રહ્યા છે, આજે રેન્સમ વેર, માલવેર, સાયબર એટેક્સ થઈ રહ્યા છે. તો એના માટે આજે આપણે ઘણી બધી વખત મૂવીઝમાં જોઈએ છે, વેબ સિરીઝમાં જોઈએ છે, કે આપણા ઘણા બધા રિલેટિવ્સે પણ આવા બધા કિસ્સાઓ જોયા હશે, કે એ લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા નીકળી ગયા, કે કોઈએ OTP લઈને કંઈક છેતરપિંડી કરી. તો આ બધી વસ્તુઓમાં કેવી રીતે એનો એપ્રોચ કરવાનો, એના માટેના પણ કાયદાઓ ઘડાયા છે, અને સાયબર લોમાં આપણે આ બધી વસ્તુઓ તમે શીખી શકો. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે જે પ્રોપર્ટી આપણે જોઈ નથી શકતા, કે ટચ એન્ડ ફીલ નથી કરી શકતા, એને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહીએ. જેમ કે આજે કોઈ સોફ્ટવેર છે તો સોફ્ટવેર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, કોઈ બ્રાન્ડ છે, કોઈ કોપીરાઇટ છે. તો આ બધી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના રિલેટેડ પણ કાયદા છે, એના પણ તમે સ્પેશિયલાઇઝેશન કરી શકો. ઇન્ટરનેશનલ લો એટલે કે આજે જુદી જુદી કન્ટ્રીઝ સાથે કોઈ કંપનીઝ બિઝનેસ કરતી હોય, ડીલિંગ કરતી હોય, તો ત્યાંના કાયદાઓ વિશેની પણ માહિતી હોવી જરૂરી છે. એના કાયદાઓના આધીન તમારે કામ કરવું પડે. તો એનું જે ભણવાનું છે, એનું જે સ્પેશિયલાઇઝેશન છે, તે તમે ઇન્ટરનેશનલ લો લઈને કરી શકો. ક્રિમિનલ લો, ક્રિમિનલ લો ખૂબ ઇમ્પોર્ટન્ટ લો છે. જે બી કોઈ ક્રાઇમ થતું હોય, ક્રિમિનલ લો ઇન્ડિયન પિનલ કોડની અંદર એનું બધું કોડિફિકેશન થયું છે, તો આના વિશે તમે આમાં અભ્યાસ કરો છો. ફોરેન્સિક લો એટલે કે આજે ફોરેન્સિક સાયન્સીસ પણ ખૂબ આગળ વધી રહ્યું છે. TVની અંદર તમે સિરિયલો જોતા હશો તો તમને ફોરેન્સિક સાયન્સીસ વિશેનો ખ્યાલ આવે. તો એના પણ લો આજે પર્ટિક્યુલરલી પોલીસમાં કે સર્ટન ટાઈપના ઇન્વેસ્ટિગેશનમાં ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે, અને એના રિલેટેડ પણ તમે ફોરેન્સિક લોનો અભ્યાસ કરી શકો. સિવિલ લો ઇઝ જનરલ ઇન્ડિયન સિવિલ કોડ છે, એનો તમે એમાં અભ્યાસ કરી શકો. એન્વાયરમેન્ટલ લો પણ છે, અને આવા ઘણા બધા સ્પેશિયલાઇઝેશન તમે લોમાં કરી શકો. અધર કેરિયરની હું વાત કરું તો ડિઝાઇનિંગમાં તમે કેરિયર બનાવી શકો, હોટલ મેનેજમેન્ટ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં કેરિયર બનાવી શકો, ડિફેન્સમાં આપણે કેરિયર આગળ લઈ જઈ શકીએ. લેબર લોમાં પણ આપણે કેરિયર બનાવી શકીએ. લેબર લો, હ્યુમન રિસોર્સિસ,
એમાં તમે બેચલર ઓફ સોશિયલ વર્ક BSW કરી શકો કે BA ઇન સોશિયલ વર્ક કરી શકો, લેબર લો વિશે તમે ભણી શકો છો, MBA પણ થાય BBA કર્યા પછી કે BCOM કર્યા પછી તમે MBA કરી શકો હ્યુમન રિસોર્સિસમાં. ઇન્ટિગ્રેટેડ કોર્સ પણ છે BA અને MA નો, જેમાં તમે સોશિયલ વર્ક રિલેટેડ વધારે અભ્યાસ કરી શકો. સ્પોર્ટ્સ અને ફિઝિકલ એજ્યુકેશનમાં પણ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે, તમે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન કરી શકો. જેને સ્પોર્ટ્સમાં રસ હોય તો સ્પોર્ટ્સમાં કેરિયર બનાવી શકે, BBA સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં કરી શકો, BA ઇન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, ઇવન યોગા અને એ બધામાં પણ ઘણા બધા પ્રોગ્રામ અવેલેબલ છે, જે તમે સર્ટિફિકેટ કોર્સિસ અવેલેબલ છે, ઇગ્નુમાં પણ કોર્સિસ અવેલેબલ છે, જે તમે આપણી કદાચ વેબસાઇટ પરથી કેરિયર જે મેં તમને બતાવ્યું એમાંથી આ બધા કોર્સિસ વિશે વધારે માહિતી મેળવી શકો. હવે હું આ અમુક ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ, એન્ટ્રન્સ ટેસ્ટ રિલેટેડ જે એડમિશન થાય છે એની અહીંયા વાત કરું છું. તો સૌથી પહેલું છે CLAT, કોમન લો એડમિશન ટેસ્ટ. આમાં ઘણી બધી યુનિવર્સિટીઝમાં અવેલેબલ છે. આમાં તમને લોમાં એડમિશન જોઈતું હોય તો લોમાં તમે સારામાં સારી યુનિવર્સિટીમાં, ક્રાઇસ્ટ યુનિવર્સિટી બેંગ્લોરમાં છે કે એવી ઘણી બધી સારી યુનિવર્સિટીઓમાં તમે એડમિશન મેળવી શકો. ઇન્ટિગ્રેટેડ લોના પ્રોગ્રામ માટે પણ CLAT આપવી જરૂરી છે. આ વર્ષે એની લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન છે 9th May. કોઈને ઇન્ટરેસ્ટ હોય તો અને જો એપ્લિકેશન ન કરી હોય તો હજુ સમય છે. 9th May 2022 સુધીમાં તમે આમાં એડમિશન ઓનલાઈન જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો. 19 જૂને એની એક્ઝામ છે. એક્ઝામ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચનની હોય છે. એની બુક્સ પણ અવેલેબલ છે, તો એની તમે માહિતી લઈ શકો કે જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો અમે પણ એની વધુ તમને માહિતી આપી શકીએ. સિમિલરલી દિલ્હીની અંદર નેશનલ લો યુનિવર્સિટી દ્વારા AILET થાય છે, ઓલ ઇન્ડિયા લો એન્ટ્રન્સ ટેસ્ટ. 25 મે 2022 એની લાસ્ટ ડેટ છે અને એની એક્ઝામિનેશનની ડેટ છે 26 જૂન 2022. હવે મેં જેમ હોટલ મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટની વાત કરી, તો BSc હોસ્પિટાલિટી એન્ડ હોટલ એડમિનિસ્ટ્રેશનની અંદર કોઈને રસ હોય તો તમે NCHM JEE ની એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો છો. એમાં સેન્ટ્રલ યુનિવર્સિટીઝમાં પણ એડમિશન મળે, સ્ટેટમાં પણ મળે અને પ્રાઇવેટમાં પણ મળે. મોર દેન 100 યુનિવર્સિટીઝ 100 કોલેજીસમાં તમે આમાં એડમિશન મેળવી શકો. એની લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન છે 3rd May 2022 અને એક્ઝામિનેશનની ડેટ છે 18th June 2022. ડિઝાઇનિંગમાં જો તમારે જવું હોય તો ઓલ ઇન્ડિયા ડિઝાઇન એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો. એ ઓલરેડી આ વર્ષે એક્ઝામ થઈ ગઈ છે અને એમાં પણ અમુક અમુક સારી ઇન્સ્ટિટ્યૂટ પોતાની એક્ઝામ લેતી હોય, લાઈક NIFT, સિમ્બાયોસિસ, NID, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ. તેમાં જુદી જુદી જાતના ડિઝાઇનિંગના કોર્સિસ અવેલેબલ છે. જેને રસ હોય, ફેશન ડિઝાઇનિંગ છે, ફૂટવેર ડિઝાઇનિંગ છે, પ્રોટોટાઇપ ડિઝાઇનિંગ છે, ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનિંગ છે. તો આ બધા ઘણા બધા કોર્સિસ ડિઝાઇનિંગની અંદર પણ અવેલેબલ છે. તો આની માહિતી તમે આપણી વેબસાઇટ પરથી મેળવી શકો છો અને જેને ઇન્ટરેસ્ટ હોય તો એ વધારે એની અંદર સંશોધન કરી શકે. 11th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટોને રસ હોય તો આવતા વર્ષે ચોક્કસ આની એક્ઝામિનેશન ક્યારે થતી હોય એની માહિતી લઈ અને તમે આ એક્ઝામ આપી શકો છો. પછી ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામિંગ મેનેજમેન્ટની આપણે વાત કરીએ છીએ. 5 વર્ષનો પ્રોગ્રામ છે. એ IIM એટલે આપણે બધા જાણીએ છીએ કે ખૂબ રિનાઉન્ડ ઇન્સ્ટિટ્યુશન કહેવાય, ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, રોહતક, IIM ઇન્દોર અને IIM રાંચી આ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામિંગ મેનેજમેન્ટ આપે છે. IIM રોહતકની જે લાસ્ટ ડેટ છે એન્ટ્રન્સ એક્ઝામિનેશનથી એમાં તમે એડમિશન મેળવી શકો છો. 2nd May 2022 એની લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન છે. 26 જૂને એની એક્ઝામ થશે. IIM ઇન્દોર અને IIM રાંચીની એક જ એક્ઝામ થાય છે અને બંનેમાંની લાસ્ટ ડેટ 21st May 2022 છે. 2nd July 2022 એની એક્ઝામ છે. આના વિશે પણ તમે માહિતી વેબસાઇટ પરથી મેળવી શકો છો. ખૂબ જ સરસ આ 5 વર્ષનો પ્રોગ્રામ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એડમિશન તમે મેળવો તો ડેફિનેટલી તમે બહુ જ સુંદર તમારી કારકિર્દી આગળ વધારી શકો, પણ
ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મેનેજમેન્ટના પ્રોગ્રામમાં તમારો ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે. આ બધી એક્ઝામિનેશન્સ જનરલી મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન્સ વાળી એક્ઝામ હોય છે. જનરલ નોલેજ, તમારી લોજિકલ રીઝનિંગ, મેથેમેટિકલ એબિલિટી, ઇંગ્લિશ, આ બધાની એ લોકો આમાં ટેસ્ટ લેતા હોય છે અને એના આધારે તમને એડમિશન મળતું હોય. 12th માં મિનિમમ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા હોય છે, એ જનરલી 50-60% નો ક્રાઇટેરિયા હોય અને એના પછી તમે આ એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો છો. આની વધુ માહિતી કોઈને જોઈતી હોય તો આપણી વેબસાઇટ પર પણ અવેલેબલ છે, કાં તો તમે ગૂગલ પર જઈને આના વિશે સર્ચ કરી શકો છો. આગળ વધુ, હું હવે આર્ટ્સ પર આવું છું. કોમર્સ વિશે આપણે ઘણા બધા કોર્સિસની વાત કરી. જે લોકોને આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો આર્ટ્સમાં પણ ઘણા બધા પોપ્યુલર પ્રોગ્રામ્સ છે. લેંગ્વેજીસમાં તમે આર્ટ્સની અંદર લેંગ્વેજમાં ખૂબ ઓપોર્ચ્યુનિટી છે. ઇંગ્લિશ લિટરેચર કરી શકો છો, સંસ્કૃત કરી શકો છો, જર્મન કરી શકો છો, ફ્રેન્ચ કરી શકો. આ બધા પોપ્યુલર પ્રોગ્રામ છે. આ સિવાય ગુજરાતીમાં પણ તમે બીએ કરી શકો છો અને આમાં પણ ખૂબ સરસ સુંદર કારકિર્દી બની શકે. જેને લખવામાં ઇન્ટરેસ્ટ હોય, જેને લેંગ્વેજીસમાં ઇન્ટરેસ્ટ હોય તો આ બધા પ્રોગ્રામમાં તમે કરી શકો છો. આમાં કઈ યુનિવર્સિટીઝની અંદર એડમિશન મળી શકે તો એ બધી જ માહિતી આપણે ગુજરાત બેઝડ યુનિવર્સિટીઝોની માહિતી આપણા પોર્ટલ પર અવેલેબલ છે. બીએ ઓનર્સ પોપ્યુલર પ્રોગ્રામ ઇકોનોમિક્સમાં તમે કરી શકો છો, જ્યોગ્રાફીમાં કરી શકો છો, સાયકોલોજીમાં જેને રસ હોય સાયકોલોજીમાં આગળ વધી શકે, ફિલોસોફીમાં આગળ વધી શકે, સોશિયોલોજી, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ, પોલિટિકલ સાયન્સ પણ ખૂબ પોપ્યુલર સબ્જેક્ટ હવે ધીરે ધીરે થઈ રહ્યો છે. ફોરેન કન્ટ્રીઝમાં પોલિટિકલ સાયન્સ એકદમ પોપ્યુલર છે. પોલિટિકલ સાયન્સમાં તમે જઈ શકો અને ગવર્નન્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જઈ શકો. આમાંથી કોઈ પણ તમને સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય તો એનો તમે વધારે અભ્યાસ કરી શકો કે ભાઈ સોશિયોલોજીમાં શું આવે, ફિલોસોફીમાં શું આવે ભણવાનું, પોલિટિકલ સાયન્સમાં શું આવે, અને એ બધી જ માહિતી આપણે હવે વેબસાઇટ પર ગૂગલ પર અવેલેબલ છે અને માહિતીનો તમે સરસ સુંદર રીતે ઉપયોગ કરી અને તમે નિર્ણય લઈ શકો કે તમારે કઈ કેરિયર બનાવવી છે. બીકોમના સ્ટુડન્ટ્સને પણ આ બધા જ ઓપ્શન્સ, ટ્વેલ્થ કોમર્સના સ્ટુડન્ટ્સને પણ આ બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે. ઇવન 12th સાયન્સના સ્ટુડન્ટ્સને પણ આ બધા જ ઓપ્શન્સ એ લોકોના માટે પણ આ અવેલેબલ છે. એટલે જરૂરી નથી કે આપણે 12th કોમર્સ કે સાયન્સ લીધું તો આર્ટ્સમાં આપણે જઈ જ નહીં શકીએ, એવું કાંઈ જ જરૂરી નથી. તમે આ બધા સબ્જેક્ટ્સમાં અભ્યાસ કરો, એમાં શું કેરિયર બની શકે એના વિશે અભ્યાસ કરો તો તમને ચોક્કસ તમારી ગમતી કેરિયર મળી શકે. આગળ વધું છું, જેને ક્રિએટિવ આર્ટ્સમાં રસ હોય, વિઝ્યુઅલ આર્ટ્સમાં રસ હોય તો માસ કોમ્યુનિકેશનમાં કેરિયર બની શકે, જર્નાલિઝમમાં કેરિયર બની શકે, લખવામાં જેને રસ હોય ફોટોગ્રાફીમાં કેરિયર બની શકે, પેઇન્ટિંગમાં બની શકે, સ્કલ્પચરમાં બની શકે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં બની શકે. આમાં ઘણા બધા સર્ટિફિકેટ કોર્સિસ પણ છે, ડિપ્લોમા કોર્સિસ છે અને ગ્રેજ્યુએશનના કોર્સિસ પણ, અંડરગ્રેડ કોર્સિસ પણ અવેલેબલ છે. આ બધી જ માહિતી તમે આપણા પોર્ટલ પરથી મેળવી શકશો. પરફોર્મિંગ આર્ટ્સની વાત કરું તો ડ્રામા, થિયેટર, એક્ટિંગ, ડાન્સિંગ, મ્યુઝિક, આ બધી કેરિયરમાં થોડું રિસ્ક પણ છે, કારણ કે તમે કરિયરની અંદર ખૂબ કોમ્પિટિશન આજે થઈ ગઈ છે. પણ તો પણ જો તમે પરફોર્મિંગ આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોવ તો પરફોર્મિંગ આર્ટ્સમાં પણ તમે ગ્રેજ્યુએશન કરી શકો. એમાં પણ તમને ઘણા બધા કેરિયર ઓપ્શન્સ સાથે મળી શકે. તમે પરફોર્મિંગ આર્ટ્સ વિથ અધર થિંગ્સ પણ કરી શકો. ઇનફેક્ટ હવે અત્યારે જે UGCએ નિયમ બહાર પાડ્યો તો એમાં બે પર્ટિક્યુલર કોર્સિસ તમે અંડર ગ્રેજ્યુએટના સાથે કરી શકો. એટલે ફોર એક્ઝામ્પલ તમારે પરફોર્મિંગ આર્ટ્સમાં થિયેટરમાં જવું છે તો તમે થિયેટરનો કોર્સ પણ કરી શકો અને સાથે સાથે તમે બીકોમ કે બીએસસી પણ સાથે પરસ્યુ કરી શકો. એટલે આ રીતની પણ આયોજન હવે આપણી સરકારે નવી એજ્યુકેશન પોલિસીની અંદર ઓલરેડી મૂક્યો છે. તો આ બધી જ ફેસિલિટીઝ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે તમને શું ગમે છે અને એ વિશે તમારે અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે કે આ બધી જ જે લાઈનો છે, આ બધા જ જે ઓપ્શન્સ છે એમાં ભણવાનું શું આવે છે અને ભણ્યા પછી કેવી ટાઈપની એમાં તમારે કામ કરવાનું આવે.
કારણ કે ઘણી બધી વખત આપણે એવું જોતા હોઈએ છે કે ભણીએ છીએ આપણે કંઈક અને પછી કામ કંઈ જુદું જ કરતા હોઈએ. નોર્મલી જે તમે અભ્યાસ કર્યો હોય અને એ જ લાઈનની અંદર જો તમે ભવિષ્યમાં પણ તમારી કારકિર્દી બનાવો, એ જ કામ કરો, તો એ અભ્યાસનો તમને વધારે ફાયદો થઈ શકે. એજ્યુકેશનની લાઈનમાં પણ તમે આગળ વધી શકો, બીએડ કરી શકો, એમએડ કરી શકો, બીએડ પછી માસ્ટર્સ ઇન એજ્યુકેશન તમે કરી શકો, પીટીસી થાય, નેટની એક્ઝામ આપી શકો. તમે ટીચિંગમાં જેને રસ હોય કે એજ્યુકેશનની લાઈનમાં રસ હોય, જરૂરી નથી કે બીએડ કરો એટલે ટીચિંગ જ કરવાનું છે, પણ એજ્યુકેશનની લાઈનમાં જેને રસ હોય, એજ્યુકેશન ઇઝ બિકમિંગ વેરી ઇમ્પોર્ટન્ટ, એની બી ખૂબ સિગ્નિફિકન્સ છે, સારા વ્યક્તિઓની ખૂબ જરૂર છે કે એજ્યુકેશનના ક્ષેત્રમાં આવે, તો એમાં પણ તમે તમારી કેરિયર ચોક્કસ બનાવી શકો. આ બીજા બધા પ્રોગ્રામ્સ છે, ન્યુટ્રિશન એન્ડ ડાયટિક્સમાં તમે કેરિયર બનાવી શકો, ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનમાં કેરિયર બનાવી શકો, હોમ સાયન્સમાં બનાવી શકો, આ બધામાં તમે કેરિયર તમારી બનાવી શકો. યોગામાં પણ તમે તમારી કેરિયર બનાવી શકો, યોગામાં કોઈને રસ હોય તો યોગા રિલેટેડના પણ પ્રોગ્રામ્સ છે, બીએ ઇન યોગા છે, એમએ ઇન યોગા છે, તો આવા બધા પ્રોગ્રામની માહિતી આપણે મેળવીને આગળ આપણે વધી શકીએ. એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસની વાત કરું તો જીપીએસસીની પહેલાં વાત કરીશ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્રાઇટેરિયા ગ્રેજ્યુએશન છે, 25-35 વર્ષની એજ ગ્રુપ માટેનો આ ક્રાઇટેરિયા છે. પ્રિલિમ્સ અને મેન્સની એક્ઝામ આની અંદર આપવી પડતી હોય છે. પ્રિલિમ્સ પહેલાં ક્વોલિફાય કરો તો મેઇન્સ આપવાની, અને યુપીએસસી એટલે કે આપણા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે આમાં તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કામ કરતા હોવ છો, એમાં તમે આઈએએસ થઈ શકો કે આઈએફએસ કે આઈઆરએસ થઈ શકો, ઇન્ડિયન પોલીસ સર્વિસ પણ એની અંદર આવતી હોય છે. તો આની એજ ગ્રુપ 21-32 છે. પ્રિલિમ્સ અને મેઇન્સ છે, થોડી વધારે આના વિશે હું વાત કરીશ કે જેને જીપીએસસી યુપીએસસીમાં ઇન્ટરેસ્ટ હોય તો એ લોકોએ અમુક સબ્જેક્ટ્સ લેવા પડતા હોય છે. આ જે તમને અહીંયા આ ટેબ દેખાય છે, આ જીપીએસસી વિશેનો ટેબ છે કે અહીંયા 25-35 યર્સની આ એજ લિમિટ છે. પ્રિલિમ્સની અંદર વર્બલ સ્કિલ અને ગુજરાતીની ટેસ્ટ હોય છે, ક્વોન્ટિટેટિવ સ્કિલ અને રિઝનિંગની ટેસ્ટ હોય છે, જનરલ સ્ટડીઝની ટેસ્ટ હોય છે, પણ આ બધું ગ્રેજ્યુએશન પછી 25 વર્ષની ઉંમરે થાય, પણ ખૂબ કોમ્પિટિટિવ હોય એટલે તમે એની તૈયારી કરી શકો. પ્રિલિમ્સ ક્લિયર કરો તો તમને 5 પેપર આવતા હોય છે, જેમાં ગુજરાતી ઇંગ્લિશ ઓપ્શનલ સબ્જેક્ટ્સ છે, જનરલ સ્ટડી 1 and 2 મોસ્ટલી ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે, ગુજરાતી અને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ પેપર આમાં હોય છે. આ સમય ટુ સમય બદલાતો બી હોય, અત્યારની જે ટેસ્ટની પદ્ધતિ છે એ આ પદ્ધતિ વિશે થોડો પ્રયત્ન કર્યો છે કે એની માહિતી તમને મળી શકે. ગુજરાતમાં તમારે રહેવું હોય ને સિવિલ સર્વિસીસમાં જવું હોય તો તમે ગુજરાત સિવિલ સર્વિસીસ થ્રુ ક્લાસ 2 ઓફિસર બની શકો, એમાં આ બધા પોઝિશન્સ મળી શકે, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, સ્ટેટ ટેક્સ ઓફિસર, સોશિયલ વેલફેર ઓફિસર, સુપરિન્ટેન્ડન્ટ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, અને ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં ક્લાસ 1 તમે ઓફિસર બનો, જેમાં ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને સો એન સો ફોર્થ. યુપીએસસીની વાત કરું તો એમાં આ પહેલી પ્રિલિમ્સમાં જનરલ નોલેજની ટેસ્ટ હોય છે અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય છે, આમાં મેક્સિમમ 6 અટેમ્પ્ટ આપી શકાય, અને પછી 9 પેપર્સ હોય છે. આમાં પણ તમારે અમુક તમારા સબ્જેક્ટ સિલેક્ટ કરવાના હોય છે અને એના આધારે તમારે આમાં તૈયારી કરવી પડે. યુપીએસસીમાં પણ ખૂબ ઘણા બધા અવેલેબલ ઓપ્શન્સ છે, જો તમે ટોપમાં ક્વોલિફાય થાવ તો તમે આઈએએસ ઓફિસર બની શકો. તો આના વિશે બી જેને આમાં ઇન્ટરેસ્ટ હોય તો વધુ માહિતી આની મેળવી શકે, કયા સબ્જેક્ટ્સ એમાં ઇમ્પોર્ટન્ટ છે. એન્થ્રોપોલોજી જેવા સબ્જેક્ટ, સોશિયોલોજી જેવા સબ્જેક્ટ્સ બધા લેતા હોય છે, હિસ્ટ્રી જ્યોગ્રાફી જે સ્કોરિંગ સબ્જેક્ટ હોય છે અને જેનાથી આમાં લાભ થતો હોય. તો આ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસની મેં વાત કરી, અને લાસ્ટ આ મારી છેલ્લી સ્લાઇડ છે, એના પછી આપણે ચર્ચા કરીશું, ક્વેશ્ચન એન્ડ આન્સર્સ લેશું કે કઈ કઈ પ્રોમિસિંગ કેરિયર મને લાગે છે આવતા ડેકેડમાં. આમ તો કોઈ પણ કેરિયર સારી, તમને જે ગમે એ જો કામ તમે કરતા હો
તો ચોક્કસ જ એમાં તમે બેસ્ટ કરી શકો, તમારું યુ કેન ગીવ યોર બેસ્ટ, એટલે એવું કાંઈ નથી. પણ મને પર્ટિક્યુલરલી અમુક એરિયા એવા લાગે છે, અમુક કેરિયરો એવી લાગે છે કે જેની ખૂબ જરૂરિયાત હશે અને આમાં સક્સેસનો ચાન્સ ખૂબ હાઈ રહેશે. લો લો કંપની લો છે કે જનરલ લો છે, આ બધાની અંદર એન્વાયરમેન્ટલ લો છે, ઇન્ટરનેશનલ લો છે, સાયબર લો છે, આમાં એક ખૂબ સરસ કેરિયર બનવાની ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે ભવિષ્યમાં. કારણ કે એમાં ઘણા બધા પ્રેક્ટિશનરોની જરૂર છે. આજે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે પણ સાયબર લો વિશેની જાણકારી ખૂબ ઓછા વ્યક્તિઓને છે. એજ્યુકેશન સાઈડે મને લાગે છે કે જે ગવર્નમેન્ટનો ફોકસ છે, જે રીતે આપણા દેશની અંદર યુથ પોપ્યુલેશન છે જેને નર્ચર કરવાની જરૂર છે, જેને ટ્રેઇન કરવાની જરૂર છે, તો એજ્યુકેશનિસ્ટોની પણ ખૂબ ખૂબ મને જરૂર લાગે છે, આવશ્યકતા લાગે છે. પહેલા કરતા ઘણા બધા ચેન્જીસ નવી એજ્યુકેશન પોલિસીમાં આવી રહ્યા છે, એ એજ્યુકેશનની લાઇનમાં પણ ખૂબ સરસ કારકિર્દી બની શકે એવું મને લાગે છે. ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ખૂબ અગત્યનો વિષય છે, તમે એની અંદર CA કરી શકો છો, CFA કરી શકો છો, પ્રોફેશનલ કોર્સિસ કરી શકો છો. તો ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગમાં પણ જે કોમર્સના સ્ટુડન્ટ્સ છે એ લોકો પોતાની કેરિયર એમાં બનાવી શકે. ઘણી બધી કંપનીઓ આજે પબ્લિક લિમિટેડ કંપનીઝ થઈ રહી છે, આજે આપણે જોઈ રહ્યા છે નવી નવી ન્યૂ એજ કંપનીઝ આવી રહી છે, એકાઉન્ટિંગના સ્ટાન્ડર્ડ્સ બદલાઈ રહ્યા છે, તો આમાં પણ એક ખૂબ સરસ કેરિયર કારકિર્દી બની શકે. લેંગ્વેજીસ જનરલી ઘણા બધા લોકો અવોઇડ કરતા હોય છે, પણ લેંગ્વેજમાં પણ એક સુંદર કેરિયર તમે બનાવી શકો. આ બધામાં તમે ભવિષ્યમાં PhD પણ કરી શકો, આગળ તમે જઈ શકો, BA કરી શકો, MA કરી શકો, MPhil થઈ શકે, અને આ બધી જ કેરિયર વિશે તમે ખૂબ ખૂબ સરસ આની અંદર તમે તમારું કોન્ટ્રીબ્યુશન આપી શકો. આમાં કોમ્પિટિશન ઘણીવાર ખૂબ ઓછી હોય અને એ કોમ્પિટિશનમાં જો તમે શાઇન આઉટ થઈ જાઓ, બહુ જ જો તમારો એજ હોય એની અંદર, તો કદાચ તમારું નામ પણ આની અંદર થઈ શકે. એટલે આ બધી કેરિયર્સ વિશે અમને એવું લાગે છે કે આ ધીઝ આર ઓલ પ્રોમિસિંગ કેરિયર. આ સિવાય ઘણી બધી કોર્સિસ વિશેની આપણે ચર્ચા કરી, આ સિવાય પણ ઘણા બધા કોર્સિસ એવા છે કે જે કદાચ આ પ્રેઝન્ટેશનના સ્કોપની બહાર છે. ઇટ ઇઝ નોટ પોસિબલ કે કોઈ પણ એક PPTની અંદર બધું કવર થઈ શકે, ઇમ્પોસિબલ છે. એટલે એની માહિતી તમે ચોક્કસ અમારી પોર્ટલ પરથી વધારે મેળવી શકો છો. અમે પ્રયત્ન કર્યો છે અમારા પોર્ટલ પર ક્લાસિફિકેશન, બ્રોડ ક્લાસિફિકેશન, ફરી એકવાર હું પોર્ટલ પર જઈશ અને તમને બતાવીશ કે આ બ્રોડ ક્લાસિફિકેશન છે જેમાં એગ્રીકલ્ચર, આર્કિટેક્ચર, આર્ટ્સ એન્ડ હ્યુમેનિટી, બાયોટેક, આ બધા ઘણા બધા ક્લાસિફિકેશન આપણે બનાવ્યા છે. ફોર એક્ઝામ્પલ, ડિઝાઇનિંગમાં મારે કંઈક સર્ચ કરવું છે, ડિઝાઇનિંગમાં બી કોઈ સ્પેસિફિક ડિઝાઇનિંગમાં જવું છે, કમ્પ્યુટર ડિઝાઇનિંગ છે, એનિમેશન છે, ફેશન ડિઝાઇનિંગમાં મારે જવું છે, તો ફેશન ડિઝાઇનિંગમાં અહીંયાના બધા જ કોર્સિસની માહિતી તમને અહીંયા મળી શકે. તો આ રીતની એક આપણો પ્રયત્ન છે. વિઝ્યુઅલ કોમ્યુનિકેશન વિશે જોવું છે કે ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઓટોમોબાઈલ વિશે જોવું છે, તો તમને ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઓટોમોબાઈલના ડિઝાઇનિંગ વિશેનો પણ કોર્સ આજે NIDની અંદર અવેલેબલ છે, રાઈટ, માસ્ટર્સમાં આ પ્રોગ્રામ છે. તો આ બધા જ પ્રોગ્રામની તમે અભ્યાસ કરી શકો, તમે આ પોર્ટલનો પૂરેપૂરો ઉપયોગ કરો અને તમને તમારી સારી ને સિલેક્ટેડ, તમને જે અનુકૂળ હોય એવી સુટેબલ લાઇનમાં તમે એડમિશન લો અને તમારી કારકિર્દી બનાવો, એ જ અમારી શુભેચ્છા છે. વન્સ અગેન આઈ થેન્ક યુ ઓલ ફોર પેશન્ટલી લિસનિંગ, અને કોઈ ક્વેશ્ચન્સ હોય તો આઈ વિલ બી ગ્લેડ ટુ આન્સર. NJ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ફરી એકવાર બધા જ સ્ટુડન્ટ્સોને, પેરેન્ટ્સ, ટીચર્સ જે પણ જોડાયા હોય એ બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા પર તમે ટ્રસ્ટ કરીને આજે સેટરડેના સવારે 10 to 11ની અંદર જોડાયા છો. મને ચોક્કસ ખાતરી છે કે આફ્ટર ધીસ પ્રેઝન્ટેશન તમે કંઈક લઈને જશો અહીંયાથી, એ ખાતરી છે. અને હવે કોઈ ક્વેશ્ચન હોય તો આઈ એમ ઓકે ટુ આન્સર ધોઝ ક્વેશ્ચન્સ. થેન્ક યુ વેરી મચ સર, આપે ખૂબ જ સરસ માહિતી આપી અને ઘણી બધી ક્લેરિટી વિદ્યાર્થીઓને આવી હશે એવી આશા છે. સર, એક પ્રશ્ન છે કે
જે બીએ ઓનર્સ પ્રોગ્રામ છે એના વિશે થોડી વધારે માહિતી આપશો, એ કઈ રીતે યુઝફુલ થઈ શકે છે? એટલે બેઝિકલી એની અંદર તમારે ઇકોનોમિક્સ છે કે જ્યોગ્રાફી છે, એ બધા જે પ્રોગ્રામ્સ છે એમાં તમારે જવું હોય તો ઘણી બધી જગ્યાએ લોકો બીએ ઓનર્સ તરીકે એને નોર્મલ બીએની જગ્યાએ એને ઓળખવામાં આવે છે, જેની અંદર સ્પેસિફિક સર્ટન વધારે એની અંદર ડિટેલિંગ થતું હોય છે અને એ તમે લઈ શકો છો. સોશિયોલોજી છે, પોલિટિકલ સાયન્સ છે, આ બધા કોર્સિસ જનરલી શું બધા ને માહિતી આની ઓછી હોય છે. સોશિયોલોજીની અંદર જે સોશિયલ કસ્ટમ્સ વિશે ભણવાનું હોય છે, જુદા જુદા કન્ટ્રીમાં આપણા દેશની અંદર જ દરેકે દરેક સ્ટેટની અંદર જુદી જુદી સોશિયલ કસ્ટમ્સ છે, સોશિયલ એન્વાયરમેન્ટના હિસાબે ત્યાં રહેવું પડે, બિઝનેસીસ ત્યાં કરવા પડે, સરકારે બી નીતિ નિયમો એના અનુકૂળ બનાવવા પડે. તો આ બધી વસ્તુ તમે સોશિયોલોજીની અંદર ભણતા હો છો કે ભાઈ એનો ઇમ્પેક્ટ કેટલી બધી વસ્તુઓ પર હોય. એન્વાયરમેન્ટલ સ્ટડીઝમાં જે ક્લાઇમેટ ચેન્જ છે, પાણીની સમસ્યા ભવિષ્યમાં થશે તો આનો તમે અભ્યાસ કરી શકો. પોલિટિકલ સાયન્સમાં પોલિટિક્સ વિશેનો તમે આજે અભ્યાસ કરતો કે આપણું માળખું કેવી રીતે છે, કોન્સ્ટિટ્યુશન કેવી રીતે છે, જુદા જુદા કન્ટ્રીના કોન્સ્ટિટ્યુશન્સ કેવી રીતે છે, તો આ બધા અલગ અલગ એરિયાની અંદર તમે અભ્યાસ કરી શકો. એન્થ્રોપોલોજી છે તો એન્થ્રોપોલોજી વિશે તમે કરી શકો છો કે ભાઈ આપણે કેવી રીતે જે આપણે જે મેનકાઇન્ડ સ્ટડી ઓફ મેનકાઇન્ડ છે, કેવી રીતે આપણે આવ્યા, કેવી રીતે બ્રેઇન ડેવલપ થયું એના વિશે રિસર્ચ કરી શકો. તો આવા ઘણા બધા જે એરિયા છે કે જેમાં તમે આ બીએ ઓનર્સ પ્રોગ્રામ કરી શકો અને એમાં તમારે વધારે ડીપમાં ઉતરવું પડે. આપણી જે પોર્ટલ છે એના પર તમે વેબસાઇટ વિઝિટ કરી શકો અને એમાં વધારે ડીપમાં જઈ શકો અને જે સબ્જેક્ટના એક્સપર્ટ્સ છે એને પૂછવું પડે. આઈ એમ નોટ અ સબ્જેક્ટ એક્સપર્ટ ઓફ એવરીથિંગ, પણ જે સબ્જેક્ટના એક્સપર્ટ છે એને જ્યારે મળો, કોલેજીસમાં જઈને તમે વિઝિટ કરો, તાના સ્ટુડન્ટ્સને મળો, તો તમને ખ્યાલ આવે કે ભાઈ શું આની અંદર આપણે કરી શકીએ. હમણાં તમારી પાસે સમય હશે, રિઝલ્ટ આવવા માટેનો સમય છે, તો એ ટાઈમે તમે આ બધા એરિયામાં થોડું અભ્યાસ કરો, આમાં સંશોધન કરો, તો તમને કદાચ તમારી રાઈટ પ્રોગ્રામ મળી શકે. રાઈટ સર, એક પ્રશ્ન છે કે અમે ગ્રેજ્યુએશન કરવાની સાથે સાથે કંઈક ઇન્કમ જનરેટ થઈ શકે એવું પણ કંઈક કરવા માંગીએ છીએ, તો એના વિશે તમે કંઈક માર્ગદર્શન આપશો? તમે ચોક્કસ ગ્રેજ્યુએશન સાથે ઇન્કમ જનરેટ કરી શકો. તમે ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ પણ આજે ઘણા બધા યુનિવર્સિટીઝ ઓફર કરી રહી છે. ગુજરાતની અંદર પણ યુનિવર્સિટીઝ છે, વીર નર્મદ યુનિવર્સિટી, અરે આઈ મીન ગુજરાતમાં યુનિવર્સિટી છે અને ઇગ્નુ જે ઇન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સિટી જે સેન્ટ્રલ લેવલની યુનિવર્સિટી છે, આ બધા ડિસ્ટન્સ લર્નિંગના પ્રોગ્રામ્સ તમને આપતા હોય છે. એટલે એમાં તમારે કોલેજમાં જવાની જરૂર નથી, તમને ઓટોમેટિકલી કોમ્પ્યુટર બેઝડ લર્નિંગ કરવા મળે, કોર્સ તમને મળી જાય. એમાં સેલ્ફ સ્ટડી કરવું પડે, એમાં એ લોકોના હેલ્પ સેન્ટર્સ બી હોય કે ત્યાં જઈને તમે થોડો સપોર્ટ લઈ શકો. પણ આજે સેલ્ફ લર્નિંગ ખૂબ અગત્યની વસ્તુ છે, ઘણી બધી વસ્તુઓ તમે જાતે શીખી શકો અને આ ફ્લેક્સિબલ હોય, આમાં સમય તમારી પાસે ફ્લેક્સિબલ હોય, તો તમે આની સાથે સાથે તમે કોઈ પણ એરિયામાં કામ કરવા માંગતા હો, કોઈ કંપનીની અંદર જોબ કરવા માંગતા હો, કોઈ ફાઇનાન્સ કંપનીઝની અંદર જોબ કરવા માંગતા હો, કોઈ સેલ્સ માટે તમે જોબ કરવા માંગતા હો, તો તમને એનો પણ એક્સપિરિયન્સ મળે અને તમે એ બંને વસ્તુ પેરેલલી કરી શકો. તો આવા પ્રોગ્રામમાં તમે જો જોડાઓ તો તમને વધારે આમાં ફ્લેક્સિબિલિટી મળે અને તમે ચોક્કસ 3-4-5 કલાક કામ કરી શકો, અર્નિંગ્સ પણ થાય અને સાથે સાથે તમારું એજ્યુકેશન પણ થઈ શકે. બરાબર છે સર. એક પ્રશ્ન છે કે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ ખૂબ ગમે છે, તો એમાં આગળ કઈ રીતે વધી શકાય અને એનાથી શું કારકિર્દી બની શકે છે? સ્ટેટિસ્ટિક્સ ડેટા સાયન્સિસની અંદર ખૂબ જ અગત્યનું એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે, કારણ કે સ્ટેટિસ્ટિક્સનો ખૂબ ઉપયોગ થયો છે. આજે ડેટા સાયન્સ આજે બહુ પ્રચલિત સબ્જેક્ટ છે કે ડેટા સાયન્સિસની અંદર સ્ટેટિસ્ટિક્સ, આજે બધો જ ડેટા અવેલેબલ છે, સ્ટ્રક્ચર ડેટા પણ અવેલેબલ છે, અનસ્ટ્રક્ચર્ડ ડેટા એટલે સોશિયલ મીડિયા પર તમે કંઈ આજે કરો છો, કંઈ સર્ચ કરો છો, તે બધો ડેટા કેપ્ચર થાય છે, એના પર રિગ્રેશનના મોડેલ્સ અને સ્ટેટિસ્ટિકલ મોડેલ રન થાય અને બધી મોટી મોટી કંપનીઓ આજે છે, ગૂગલ છે, ફેસબુક છે, એ બધા ડેટા એનાલિટિક્સ કરીને
એના બધા રિઝલ્ટ બહાર પાડતા હોય, તો તમે એમાં ચોક્કસ બીએસસી કરી શકો, એમએસસી કરી શકો. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ અ વેરી વેરી રિનાઉન્ડ ઇન્સ્ટિટ્યૂટ, કલકત્તામાં છે, બીજા બધા સેન્ટર્સ પણ છે. તો એની તમારે એક્ઝામ આપવાની હોય છે. જનરલી સાયન્સનું ક્વોલિફિકેશન એની અંદર જરૂરી છે. અમુક જગ્યાએ કદાચ કોમર્સના સ્ટુડન્ટ્સ માટે પણ અવેલેબલ છે, તમે આપણા પોર્ટલ પરથી એનો અભ્યાસ કરી શકો. બટ મોસ્ટલી સાયન્સ બેકગ્રાઉન્ડ એની અંદર જરૂરી છે. તો તમે સ્ટેટિસ્ટિક્સમાં, ડેટા સાયન્સમાં, એક્ચ્યુરિયલ સાયન્સમાં પણ તમે કેરિયર બનાવી શકો. એક્ચ્યુરિયલ સાયન્સ એટલે જે ઇન્સ્યોરન્સ કંપની પ્રીમિયમ નક્કી કરે છે, તો એ લોકો કેવી રીતે નક્કી કરે છે, તો એની પાછળ એક સાયન્સ છે એક્ચ્યુરિયલ સાયન્સ. એમાં પણ સ્ટેટિસ્ટિક્સ આવે છે. ઇન્સ્યોરન્સ કંપની લાઈફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ નક્કી કરે, તો એ લોકોએ અભ્યાસ કર્યો હોય કે આ એજ ગ્રુપમાં ડેથ રેશિયો કેટલો છે, અને એના પ્રમાણે એ લોકો પ્રીમિયમ આપતો હોય. બરાબર છે? કારણ કે ગમે તે પ્રીમિયમ લે તો એ કંપની કદાચ બંધ થઈ જાય, અને જે ઇન્સ્યોરન્સ એ લોકોએ કવર કર્યું એ પૈસા આપી શકે નહીં. તો આ બધા કોર્સ, ઘણા બધા કોર્સિસ છે. આમાં અમુક જે રિસર્ચ વર્ક થાય છે, નેશનલ NCAER, નેશનલ કેપિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, આ બધી જે સંસ્થાઓમાં પણ તમે જોડાઈ શકો. અને ISI જેવી સંસ્થામાં જો તમે ત્યાંથી ક્વોલિફિકેશન લીધું હોય, ત્યાંથી ગ્રેજ્યુએટ થયા હો, તો તમને આવી બધી ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ જોબ મળે. સરકાર બી આજે જે GDPના નંબરો બહાર પાડે છે, ઇન્ફ્લેશનનો નંબર બહાર પાડે છે, જાત જાતના જે નંબર બહાર પાડે છે, એમાં નથિંગ બટ સ્ટેટિસ્ટિક્સ ઇન્વોલ્વ છે. બરાબર છે સર. હવે તમે જે NGCET પોર્ટલ બતાવ્યું હતું, NGCET ટેસ્ટ, એના પર GPSC UPSC ની તૈયારી કરી શકાય એવું કંઈક મટીરીયલ કે કન્ટેન્ટ અવેલેબલ છે? GPSC UPSC માં નોર્મલી કેવું હોય છે કે તમારે NCERT UPSC માં પર્ટિક્યુલરલી એનું હિસ્ટ્રી, જ્યોગ્રાફી, આખું સોશિયલ સ્ટડીઝ જે છે તે ભણવાનું હોય છે પ્રિલિમ્સ ના માટે. તો એના બધા જ વિડીયો આપણી પાસે છે NGCET પોર્ટલ પર. કેરિયર સિવાય કન્ટેન્ટ છે. આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીનું ખાસું એવું કોમ્પ્રિહેન્સિવ કન્ટેન્ટ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં બનાવ્યું. ગુજરાતી મીડિયમમાં મોર દેન 90% કન્ટેન્ટ અવેલેબલ છે. ઇંગ્લિશ મીડિયમમાં બી કન્ટેન્ટ છે, અને એ કન્ટેન્ટ વધી રહ્યું છે. તો તમે ચોક્કસ એમાં એ પોર્ટલ પર જઈને એનો લાભ લઈ શકો. કોઈ પણ ફ્રી છે ટોટલી, એટલે તમારે બધી ટેક્સ્ટબુક લેવાની જરૂર નથી. દરેકે દરેક ટેક્સ્ટબુકની પણ ફોટો, PDF અવેલેબલ છે. તમે એક જ જગ્યાએથી તમારો સ્ટડી પ્લાન બનાવી શકો અને એનું તમે પ્રિપેરેશન કરી શકો. અને એ સિવાય પણ કોઈ તમારી સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય અને તમે અમારી ટીમને કહેશો, અમારું ફોરમ છે ત્યાં, તમે ત્યાંથી કોમેન્ટ કરશો કે અમને મેઇલ આપ કરશો, તો અમે ચોક્કસ એમાં પ્રયત્ન કરશું કે તમને એ કન્ટેન્ટ એ પણ આપણે આપણા પોર્ટલ થ્રુ પ્રોવાઈડ કરી શકીએ. અધરવાઇઝ પોર્ટલ સિવાય પણ અમે જે કંઈ તમને હેલ્પ કરી શકતા હોઈએ એ અમે પ્રયત્ન કરશું. ઓકે સર, ફરીથી ખૂબ ખૂબ આભાર તમારો. અહીં પ્રશ્નો પૂરા થાય છે. તમે કંઈ વધુ કહેવા માંગતા હો તો પ્લીઝ. ના, આઈ વન્સ અગેન થેન્ક યુ ઓન બિહાફ ઓફ NG ચેરિટેબલ ટ્રસ્ટ. અમારી ટીમે ખૂબ મહેનત કરી છે આ પોર્ટલ ઊભું કરવા માટે. ઘણા બધા વ્યક્તિઓ આની પાછળ છે, અને આઈ એમ ગ્લેડ કે તમે આજે આ વેબિનારમાં જોડાયા છો. અને આપણે આપણો જે રિલેશનશિપ છે એ આપ કોઈ પર્ટિક્યુલર કેરિયર પૂરતો નથી, પણ ઓવરઓલ એજ્યુકેશનના રિલેટેડ જે કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એના રિલેટેડ અમારી સંસ્થા કમિટેડ છે. વી આર પેશનેટ. અને વન્સ અગેન આઈ થેન્ક યુ ઓન બિહાફ ઓફ NG ચેરિટેબલ ટ્રસ્ટ. તમને બધાને આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારું ભવિષ્ય ઉજ્જવળ બને. તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે, તમે સારું કાર્ય કરશો, તો આપણો દેશની પણ પ્રગતિ થશે. તો ખૂબ ખૂબ આભાર વન્સ અગેન. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ.